Hello friends and welcome to online lecture. Our next definition finite group and infinite group એટલે બે પાર્ટ પડ્યા જો કેટલા ગ્રુપ ફાઇનાઇટ છે અને કેટલા ગ્રુપ ઇન્ફાઇનાઇટ છે અને કેને કહેવાય એ જ હોય. સો જી જો ફાઇનાઇટ સેટ હોય અને કોઈ બાઇનરી ઓપરેશનમાં એ ગ્રુપ બનાવતું હોય તો એને કહેવાય ફાઇનાઇટ ગ્રુપ, અધરવાઇઝ ઇટ ઇઝ કોલ્ડ ઇન્ફાઇનાઇટ. એટલે ફાઇનાઇટ ન હોય તો આ સેટ ફાઇનાઇટ ન હોય તો એને કહેવાય ઇન્ફાઇનાઇટ ગ્રુપ. એટલે અત્યાર સુધી આપણે એક્ઝામ્પલ જોયા ઝેડ થ્રી એટલે એમાં કેટલા એલિમેન્ટ હોય? 0, 1, 2. કેમ કે ઝેડ એનમાં જોયા હતા કેટલા એલિમેન્ટ હતા? 0, 1, 2 અપ ટુ એન માઇનસ 1. આ ગ્રુપ બનાવે છે એ પણ આપણે જોયું એડિશન મોડ્યુલો 3, એમાં ગ્રુપ બનાવે. એટલે ઝેડ એન ઇન જનરલ જોયું હતું, ઝેડ એન એડિશન મોડ્યુલો એન આ ગ્રુપ બનાવે છે બધા એન માટે. એન બિલોંગ્સ ટુ એન, એન બરાબર 3 લઈ તો એ ફાઇનાઇટ ગ્રુપ થઈ ગયું. એ રીતે R4 dot આર એક્ઝામ્પલ ઓફ ફાઇનાઇટ ગ્રુપ વેર આર એન ઇઝ સેટ ઓફ ઓલ એન્થ કોમ્પ્લેક્સ રૂટ ઓફ યુનિટી. આર એન એટલે સેટ ઓફ ઓલ કોમ્પ્લેક્સ રૂટ, એટલે ઝેડ સીમાં હોય. આર એન કઈ રીતે ડિફાઇન કર્યો તો ઝેડ ડેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 1. આ થાય ફાઇનાઇટ ગ્રુપ. જ્યારે ઝેડ પ્લસ જોયું હતું, ક્યુ પ્લસ જોયું હતું, આર પ્લસ એન સી પ્લસ આર ઇન્ફાઇનાઇટ ગ્રુપ. કેમ કે અહીંયા ઝેડ કેટલો ઇન્ફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ છે. આ કેમ ફાઇનાઇટ ગ્રુપ થાય? ઝેડ થ્રીમાં 3 એલિમેન્ટ હતા, એટલે કે ઝેડ થ્રીમાં ફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ હતા એટલા માટે ફાઇનાઇટ ગ્રુપ થાય. જ્યારે આમાં ઝેડ ક્યુ આર એન સી એમાં ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ગ્રુપ છે, ઇન્ફાઇનાઇટ નંબર ઓફ નંબર છે એટલા માટે એ ઇન્ફાઇનાઇટ ગ્રુપ થશે. હવે નવો પ્રકાર ગ્રુપનો કોમ્યુટેટિવ અને અબેલિયન. એ કોમ્યુટેટિવ કહે છે અથવા સમ બુક આર રિફર એઝ અબેલિયન ગ્રુપ, બોથ આર સેમ થિંગ. તો કોમ્યુટેટિવિટી પણ જોઈ હતી, એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર સી. એટલે આ કન્ડિશન ગ્રુપની કન્ડિશનમાં એડ કરી દો, જે બધા એ બી માટે સાચું છે તો એ ગ્રુપ થઈ જાય કોમ્યુટેટિવ ગ્રુપ. એટલે કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ થતું હોય તો એ થઈ જાય ગ્રુપ. હવે ઝેડ પ્લસ એ ગ્રુપ થતું હતું, જોઈએ એ કોમ્યુટેટિવ છે કે નહીં, કોમ્યુટેટિવ છે કે નહીં. એ ગ્રુપ તો છે જ, એટલે 3 કન્ડિશન સેટિસ્ફાય થાય છે. હવે એડ કઈ કરવાની? કોઈ પણ એલિમેન્ટ ઇન્ટીજર લઉં, એ પ્લસ બી, એનો જે સરવાળો આવે ઝેડમાં ઇન્ટીજરમાં તો બી પ્લસ એ એનો પણ સેમ જ આવે. કેમ કે 2 + 3 કરો કે 3 + 2 કરો, બંનેનો જવાબ સેમ જ આવે ઝેડમાં. તો ઝેડ પ્લસ ઇટ ઇઝ અ કોમ્યુટેટિવ ગ્રુપ એમ કહી શકાય. એ જ રીતે ક્યુ પ્લસ સેટ ઓફ રેશનલ નંબર, એમાં બે રેશનલ નંબરનો સરવાળો કરો એ પ્લસ બી કે બી પ્લસ એ કરો, બંનેનો જવાબ સેમ જ આવે. એ રીતે આર પ્લસ સી પ્લસ આર ઇન્ફાઇનાઇટ ગ્રુપ વિથ કોમ્યુટેટિવ. જ્યારે જીએલએનઆર, એસએલએનઆર એન્ડ ઓએલએનઆર નોન કોમ્યુટેટિવ ગ્રુપ. જીએલએનઆર એટલે સેટ ઓફ ઓલ મેટ્રાઇસીસ વિથ ડિટર્મિનન્ટ 1 થતો હોય એવા બધા મેટ્રાઇસીસ, એસએલએનઆર એટલે ડિટર્મિનન્ટ 0 થતો હોય એવા મેટ્રાઇસીસ, ઓએનઆર એટલે ઓર્થોગોનલ મેટ્રાઇસીસ, એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ બરાબર આઇડેન્ટિટી થતો હોય એવા બધા મેટ્રાઇસીસ, ઇઝ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ, તો એ નોન કોમ્યુટેટિવના એક્ઝામ્પલ થયા. સો એલિમેન્ટરી પ્રોપર્ટી ઓફ ગ્રુપ, એટલે ગ્રુપને કેવી કેવી પ્રોપર્ટી હોય એ જ હોય. થિયરમ 1, ઇન જી સ્ટાર, એટલે જી ગ્રુપ આપ્યું, સ્ટાર બાઇનરી ઓપરેશન આપ્યું, એટલે જી અંડર બાઇનરી ઓપરેશન સ્ટાર ઇટ ઇઝ અ ગ્રુપ એવું આપેલું છે. સો આઇડેન્ટિટી એલિમેન્ટની વાત કરું તો એ યુનિક મળે, એ યુનિક મળે એવું આપણે સાબિત કરવાનું છે. એક પછી એક પ્રોપર્ટી જોતા જાય ને એક પછી એક એની પ્રૂફ જોતા જાય. પહેલું જોઈએ આઇડેન્ટિટી એલિમેન્ટ ઇઝ યુનિક, હવે એની પ્રૂફ જોઈએ. તો આપણે અગાઉ પણ પ્રૂફ કરેલું જ છે, ફરીવાર અહીં રિપીટ કરું છું. હવે ઈને યુનિક બતાવવું હોય તો એના માટે ટેકનિક વાપરવી પડે, જે આપણે અગાઉ પણ વાપરેલી છે કે ઇડેસલિયો, એ પણ આઇડેન્ટિટી એલિમેન્ટ છે.
ઈ એક એક અને માત્ર એક જ આઈડેન્ટિટી એલિમેન્ટ છે એવું પ્રૂવ કરવાનું છે. ધારો કે ઈ ડેશ લઈ બીજો, આપણે એવું ધારી કે ધારો કે બે આઈડેન્ટિટી એલિમેન્ટ છે, તો ઈ અને ઈ ડેશ આર ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ. હવે ઈ આઈડેન્ટિટી એલિમેન્ટ હોય તો ઈ સ્ટાર ઈ ડેશ શું થાય? ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ સ્ટાર ઈ. આવું થાય કેમ કે ઈ આઈડેન્ટિટી એલિમેન્ટ છે. કોઈ પણ એલિમેન્ટ અહીંયા લ્યો તો એ અહીંયા મળે. હવે આનો યુઝ કરી ઇડેસ ઇઝ આઈડેન્ટિટી એલિમેન્ટ. હવે ઇડેસ આઈડેન્ટિટી એલિમેન્ટ હોય તો શું થાય? ઇઝ ઇક્વલ ટુ ઇડેસ સ્ટાર ઈ. એટલે કે આઈડેન્ટિટી એલિમેન્ટ છે, અહીંયા કોઈ પણ એલિમેન્ટ લ્યો એ જ અહીંયા આવે, અહીંયા કોઈ પણ લ્યો એ જ અહીંયા આવે. કેમ કે લીધું, કેનો યુઝ કર્યો? ઇડેસ ઇઝ આઈડેન્ટિટી એલિમેન્ટ. હવે ડાબી બાજુ બંનેની સેમ છે, બંને ઇક્વેશનની ઇક્વેશન વન અને ટુ, તો પણ જમણી બાજુ પણ સેમ થાય. એટલે ઇડેસ ઇઝ ઇક્વલ ટુ ઈ. એટલે જે અહીંયા બે એલિમેન્ટ લીધા હતા આઈડેન્ટિટી એલિમેન્ટ, એ બંને એક જ છે, એટલા માટે ઇઝ યુનિક. એવું આપણે પ્રૂવ કર્યું. તો ગ્રુપમાં આઈડેન્ટિટી એલિમેન્ટ હંમેશા યુનિક હોય. જે તમે સેમ થ્રીમાં પણ ભણી ગયા કે વેક્ટર સ્પેસનો આઈડેન્ટિટી એલિમેન્ટ પણ યુનિક હોય. હવે ઇન્વર્સ એલિમેન્ટ એ પણ યુનિક હોય, એ પણ જોયું હતું વેક્ટર સ્પેસમાં. અહીંયા ગ્રુપમાં પણ યુનિક હોય. યુનિકનેસ બતાવવા માટે સિમ્પલ મેથડ જ છે. ઇન્વર્સ બતાવવા માટે બે ઇન્વર્સ લ્યો, એક્સ અને વાય બંને ઇન્વર્સ છે. કોના? સેમ એલિમેન્ટના. એક્સ અને વાય બે ઇન્વર્સ છે. કોના? એ એલિમેન્ટના. સો એનો ઇન્વર્સ એક્સ છે તો એ સ્ટાર એક્સ શું થાય? આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ થાય. અને એક્સ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ પણ ઈ થાય. એ રીતે વાય ઇન્વર્સ છે એનો, તો સેમ એ સ્ટાર વાય ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઈ થાય. ઇઝ ઇક્વલ ટુ વાય સ્ટાર ઈ, સોરી વાય સ્ટાર એ. સો ઇઝ ઇક્વલ ટુ આ છે ને ઇઝ ઇક્વલ ટુ પણ આ છે, તો એક્સ બરાબર આ લખી શકીએ એક્સ સ્ટાર ઈ. અથવા અહીંયા કેન્સલેશન આ પ્રોસેસ ન કરવી હોય તો અહીંયા કેન્સલેશન લોનો પણ યુઝ કરી શકો. કઈ રીતે? ઇઝ ઇક્વલ ટુ આ બંને લેફ્ટ હેન્ડ સાઈડ સેમ છે ઈની, અને રાઇટ હેન્ડ સાઈડમાં શું છે? એક્સ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી છે. ફરીથી આનો યુઝ કરું ઇક્વેશન વન અને ટુ. ઈ ઇઝ ઇક્વલ ટુ શું છે? એક્સ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ વાય સ્ટાર એ લખી શકાય. હવે રાઇટ કેન્સલેશન લો પ્રમાણે એ ઇન્વર્સ આ સ્ટાર એ ઇન્વર્સ, સો આ કેન્સલ થાય તો ઇમ્પ્લાય શું મળે? એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. આ રીતે પણ કરી શકો અને બુકમાં આપેલું એ રીતે પણ કરો તો પણ ચાલે. એક્સ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય એક્સ સ્ટાર ઈ. હવે ઈની વેલ્યુ પુટ કરો, એ સ્ટાર વાય લખાય ઇઝ ઇક્વલ ટુ, ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન ટુ પરથી એ સ્ટાર વાય, એટલે એ અહીંયા પુટ કર્યું. હવે જી ગ્રુપ છે અંડર સ્ટાર, તો એસોસિએટિવ પણ થાય. ગ્રુપ છે એટલે ત્રણેય કન્ડિશન સેટિસ્ફાય થાય, એમાં એસોસિએટિવ આવે એટલા માટે અંડર સ્ટાર ઇઝ એસોસિએટિવ, તો કાઉન્સ ઇન્ટરચેન્જ કરી શકે એટલા માટે કાઉન્સ ઇન્ટરચેન્જ કર્યો. હવે એક્સ સ્ટાર એ અંદર કાઉન્સમાં આવ્યું, એક્સ સ્ટાર એની વેલ્યુ ઈ, એ પુટ કરો તો સ્ટાર વાય. હવે સ્ટાર વાય બરાબર વાય, તો શું મળ્યું? એક્સથી સ્ટાર્ટ કર્યું તો ઇક્વલ ટુ વાય મળ્યું, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો અહીંયા બંને ઇન્વર્સ લીધા હતા સેમ એલિમેન્ટના, એ બંને ઇક્વલ છે. સો ઇન્વર્સ એલિમેન્ટ ઇઝ યુનિક. થર્ડ પ્રૂફ જોઈ, એ ઇન્વર્સ એનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ, એટલે ઇન્વર્સનો ઇન્વર્સ એ થાય. એ જોઈ, આ બધી પ્રૂફ અગાઉ પણ જોઈ હતી, ફરી રિપીટ કરું છું. સો એ ઇન્વર્સ ઇઝ ઇન્વર્સ ઓફ એ, એ ઇન્વર્સ એવું લીધું, એ ઇન્વર્સ ઇઝ ઇન્વર્સ ઓફ એ એવું હોય તો એ સ્ટાર એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ઈ થાય, ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ સ્ટાર એ. સો આ ઇક્વેશન પરથી એ સ્ટારનો ઇન્વર્સ શું થશે? એનો ઇન્વર્સ થશે એ ઇન્વર્સ. પણ આ ઇક્વેશન પરથી એવું પણ કહી શકો એ ઇન્વર્સનો ઇન્વર્સ થાય એ, તો ડાયરેક્ટ કહી શકો એ ઇઝ ઇન્વર્સ ઓફ એ સ્ટાર ઇન જી. સો એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ એનો પણ ઇન્વર્સ. સો ધસ એ ઇન્વર્સ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ. નેક્સ્ટ વન ઇઝ બોથ કેન્સલેશન લો આર હોલ્ડ ઇન જી ફોર ઇચ એલિમેન્ટ. સો એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર સી ઇમ્પ્લાઇઝ બી ઇઝ ઇક્વલ ટુ સી,
एंड बी स्टार ए इज इक्वल टू सी स्टार ए इम्प्लाइज बी इज इक्वल टू सी. એટલે કેન્સલેશન લો ગ્રુપમાં સેટિસ્ફાય થાય છે એવું આપણે સાબિત કરવાનું છે. એ જોઈ તો બે એલિમેન્ટ લઈ કેન્સલેશન લો આપણે એપ્લાય કરવાનું છે. તો બે એલિમેન્ટ લઈ એ અને બી, એનો ઇન્વર્સ મળશે. ઇન્વર્સ કેમ મળશે? કેમ કે ગ્રુપ છે, જી ગ્રુપ આપેલું છે અને એ કેમાં લઈ છે, જીમાં. તો બધા એલિમેન્ટનો ઇન્વર્સ મળે કેમ કે ગ્રુપ આપેલું છે. સો ધેર એક્ઝિસ્ટ એ ઇન્વર્સ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ જી સચ દેટ A star A inverse is equal to E and B star B inverse is equal to E. So now A inverse B inverse belongs to G આપેલું છે, એ આપણે મળે. A inverse B inverse belongs to G. So એ વેલ ડિફાઈન હશે. So A inverse એનું બાઇનરી ઓપરેશનમાં કરી તો પણ એ જીમાં આવે, કેમ કે જી ગ્રુપ આપેલું છે. તો એ વેલ ડિફાઈન હશે. કોઈ પણ બે એલિમેન્ટ જીમાં લ્યો તો એ બે એલિમેન્ટનું વિથ બાઇનરી ઓપરેશન એટલે કે બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ એ પણ જીમાં આવે. હવે આ એલિમેન્ટથી સ્ટાર્ટ કરી એટલે એ સ્ટાર બી ઇન્વર્સ એ ઇન્વર્સ ત્યાંથી સ્ટાર્ટ કરી તો આના ઇઝ ઇક્વલ ટુ જી એસોસિએટિવ છે, જીની અંદર એસોસિએટિવ પ્રોપર્ટી આવેલી છે તો આમાં એપ્લાય કરી શકો. એટલે અહીંયા કાઉન્સ રાખો તો પણ એ બંને સેમ જ થાય. હવે બી સ્ટાર બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી કહી શકાય બાય ઇક્વેશન ટુ. આ ઇક્વેશન પરથી બી સ્ટાર બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ઈ. હવે એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ અને સ્ટાર એ ઇન્વર્સના એ ઇન્વર્સ. હવે એ એ સ્ટાર ઇક્વેશન વન પરથી ઈ કહી શકાય. ઇક્વેશન વન એ એ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ ઈ. તો શું મળ્યું? એ એ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ ઈ. આખી વસ્તુ ઇઝ ઇક્વલ ટુ ઈ મળ્યું. લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ ઈ મળ્યું. સિમિલરલી આનું ઊંધું કરો એટલે કે બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ સ્ટાર એ બી ઇઝ ઇક્વલ ટુ ઈ મળ્યું. એટલે કે એક એલિમેન્ટ લીધો જીનો, મલ્ટીપ્લાય કર્યો બીજો એલિમેન્ટ જીનો અને વચ્ચે બાઇનરી ઓપરેશન રાખ્યું તો આઈડેન્ટિટી એલિમેન્ટ મળ્યો. સિમિલરલી એના ઊંધું કર્યું તો એ સ્ટાર બી એનો ઇન્વર્સ શું થયો? બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ. એટલે કે આ થિંગ મળી. સો બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ એનો ઇન્વર્સ થયો. ઇટ ઇઝ ઇન્વર્સ ઓફ એ સ્ટાર બી, અથવા ઊંધું પણ કહી શકો, પણ આપણે જરૂર છે એટલા માટે આ લીધું. સો એ સ્ટાર બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ. સો ધસ A star B inverse is equal to B inverse star A inverse એવું પ્રૂવ થયું. સો સો આપણે પ્રૂફ શું કર્યું? A star B એના ઇન્વર્સ બરાબર શું થાય? B inverse star A inverse આ પ્રૂવ કર્યું. પણ ઉપર શું આપેલું છે એ જુઓ. ઉપર એવું આપેલું છે બોથ કેન્સલેશન લો આર એક્ઝિસ્ટ ઇન જી. સો અહીંયા ખોટું છે, કેમ કે પ્રૂફ કેની આપેલી છે? એ સ્ટાર બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ. આ થાય બધા એ બી માટે બિલોંગ્સ ટુ જી. તો તમારે અહીંયા આ લખવું પડશે. સો ધીસ રિઝલ્ટ ઇઝ નોન એઝ રિવર્સલ લો ફોર ઇન્વર્સ ઇન ગ્રુપ જી. એટલે કે વચ્ચે આ તમે એડ કરી નાખો. અને જે મેં હમણાં લખ્યું હતું કે એ સ્ટાર બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ, આ ચોથો નંબર આપી દો અને આ છે પાંચમો. નેક્સ્ટ પ્રૂફ આપણે આની કરશું, લેફ્ટ કેન્સલેશન એન્ડ રાઇટ કેન્સલેશન. એટલે વચ્ચે અહીંયા એડ કરવાનું છે ચોથો આટમ જે આપણે હમણાં પ્રૂવ કરી. હવે પાંચમું આપેલું છે અહીં કેન્સલેશન લોનું કે એ બી સી બિલોંગ્સ ટુ જી લઈ એન્ડ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર સી, તો આપણે પ્રૂવ શું કરવાનું? બી ઇઝ ઇક્વલ ટુ સી. સો આનો યુઝ કરો તો એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર સી.
હવે એ જીનો એલિમેન્ટ છે તો એ ઇન્વર્સ પણ જીમાં આવશે. સો ડાબી બાજુ બંને બાજુ ઇન્વર્સ એપ્લાય કરી ડાબી બાજુ બંને, અને એસોસિએટિવ છે તો કાઉન્સ ઇન્ટરચેન્જ કરી શકી. સો અહીંયા કાઉન્સ લખી તો પણ ચાલે. એટલે કે નેક્સ્ટ અમે આવ્યું, હવે એ સ્ટાર એ ઇન્વર્સ સ્ટાર એ એના બરાબર આઈડેન્ટિટી થાય, કેમ કે એનો ઇન્વર્સ એ ઇન્વર્સ છે. જો એ સ્ટાર એ ઇન્વર્સ બરાબર આઈડેન્ટિટી થાય, એ જ રીતે એ ઇન્વર્સ સ્ટાર એ બરાબર આઈડેન્ટિટી થાય. હવે આઈડેન્ટિટી સ્ટાર બી એટલે બી, એના આઈડેન્ટિટી સ્ટાર સી એટલે સી. સો મળી ગયું બી ઇઝ ઇક્વલ ટુ સી. સો ધસ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ ઇમ્પ્લાઇઝ બી ઇઝ ઇક્વલ ટુ સી ફોર ઇચ એ બી સી બિલોંગ્સ ટુ જી. સિમિલરલી વન કેન ઇઝીલી શો દેટ બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ સી સ્ટાર એ ઇમ્પ્લાઇઝ બી ઇઝ ઇક્વલ ટુ સી, જેમ અગાઉ પણ આપણે કરેલું જ છે. કાંઈ ઇન્વર્સ એપ્લાય કરો બંને બાજુ. સો આ થાય આઈડેન્ટિટી, તો સી સ્ટાર આઈડેન્ટિટી એટલે સી અહીંયા જમણી બાજુ થશે, અહીંયા આઈડેન્ટિટી સ્ટાર બી બી સ્ટાર ઇ ઇઝ ઇક્વલ ટુ બી. સો બી ઇઝ ઇક્વલ ટુ સી બંનેમાં મળી જાય. નોટ આપેલી છે કે એ સ્ટાર બી સ્ટાર સી એનો ઇન્વર્સ કરો તો સી ઇન્વર્સ, એટલે કે છેલ્લે જે એલિમેન્ટ હોય એ પહેલાં લખો, સી ઇન્વર્સ સ્ટાર વચ્ચે હોય વચ્ચે રહેશે, બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ ફોર ઇચ એ બી સી બિલોંગ્સ ટુ જી. થિયરમ ટુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ ટર્મ પ્રૂવ કરવી હોય કે એ સ્ટાર બી સ્ટાર સી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આ થાય તો કઈ રીતે કરશો, આનો યુઝ કરો જે આપણે હમણાં પ્રૂવ કરી, બી સ્ટાર એ ઇન્વર્સ આ પ્રૂવ કર્યું હતું. હવે આના ઇઝ ઇક્વલ ટુ આ ટર્મ જોઈએ છે તો કઈ રીતે કરશું. એ સ્ટાર બી સ્ટાર સી આને હું નવું નામ આપી દઉં, ધારો કે ડી આપું, એટલે બી સ્ટાર સીને આપ્યું નામ ડી. તો આના ઇઝ ઇક્વલ ટુ બે માટે તો ખબર છે ડી ઇન્વર્સ, જે પછી ટર્મ હોય પહેલાં આવે ડી ઇન્વર્સ એ ઇન્વર્સ. હવે ડી ઇન્વર્સની વેલ્યુ શું બી સ્ટાર સી, સો બી સ્ટાર સી વેલ્યુ મૂક દઉં ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ. હવે બી સ્ટાર સી ઇન્વર્સ બે માટે ખબર છે સી ઇન્વર્સ સ્ટાર બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ, તો હતું જ એ ઇન્વર્સ. તો શું મળ્યું, સી ઇન્વર્સ સ્ટાર બી ઇન્વર્સ સ્ટાર સી ઇન્વર્સ કોના બરાબર, આના બરાબર એ સ્ટાર બી સ્ટાર સી ઇન્વર્સ. તો થઈ ગયું પ્રૂવ એ પણ.